એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે, એના ઉપરથી પહેલા તો અહીં ટોટલ પરિણામ કહી દો. નામ 90. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર બે અંકની સંખ્યા હોય, પછી બીજું કંઈક હોય, પૂર્ણ વર્ગ હોય કે 5 વડે વિભાજ્ય હોય, બધું હમણાં લખીએ. પણ પહેલા સૂત્ર લખી દઉં કે પી ઓફ ઈ બરાબર ઘટના ઉદ્ભવવા માટેના શક્ય પરિણામ અથવા તો સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ આપણે અહીં 90 મળી ગયા. ઓકે, હવે પહેલો ક્વેશ્ચન છે પસંદ કરેલ સંખ્યા 2 અંકની સંખ્યા હોય, ખોખામાં 2 અંકની સંખ્યા હોય, એવું કેટલા? તો કે 2 અંકની સંખ્યામાં કોણ હોય? તો કે 10 થી 90. એટલે એક તો 10 અને આ 11 થી 90. 11 થી 90 એટલે 80 અને એક આ, એટલે ટોટલ કેટલી થઈ? તો કે 81. 1 થી 9 તો એ કેટલા હોય? 1 અંકની છે. 2 અંકની એટલે આમાં 2 અંક હોય, એક એકમનો અને એક દસકનો. મૂકો અહીંયા તો પી ઓફ ઈ બરાબર 81 ના છેદમાં 90. એ ઉડે તો ઉડાડવાનું, 9 × 9 81 અને 10 × 9 9 કેન્સલ. 9 ના છેદમાં 10 પણ આન્સર લખો તો ચાલે, 0.9 લખો તો પણ ચાલે. ઓકે, ચાલો એના પછી બીજો ટોપિક એમાં ને એમાં પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ એટલે શું? તો કે જે સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકાય એ બધીને પૂર્ણ વર્ગ કહેવાય. તો અહીંયા તમારે શું કરાય ખબર? બધીનો વર્ગ કરતો જવાય. જો 1 નો વર્ગ તો 1 થાય, એવું લખું પૂર્ણ વર્ગ હોય એવી તો 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64 અને 9 નો વર્ગ 81. આટલી જ થાય. આને સિવાયની એકે સંખ્યાઓ નથી કે એનું વર્ગમૂળ નીકળે. ગણી લ્યો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો ટોટલ આવી 9. અહીંયા મૂકો કે પી ઓફ એફ બરાબર 9 ના છેદમાં 90. ઉડાડો તો 1 ના છેદમાં 10. 9 દાન 90 થાય ને, તો 10 × 9, 9 કેન્સલ એટલે 1 ના છેદમાં 10 એટલે 0.1. એના પછી ત્રીજો, શું કીધું? તો કે 5 વડે વિભાજ્ય હોય, તો 5 વડે ભાગી શકાતી હોય ને એવી 1 થી 90 માંથી બધી અહીં લખી દઉં. 5 વડે વિભાજ્ય હોય તો 5 નો ઘડિયો આખો 90 સુધી કેટલી? તો કે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 55, 60, 75, 80, 85 અને 90. ગણી લ્યો આટલી થાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. ટોટલ કેટલી? 18. પી ઓફ જી કહી દો 18 ના છેદમાં 90. ટોટલ કેટલી આવી? 18. અહીંયા છેદ ઉડાડી દો એટલે થઈ ગયું. ડાયરેક્ટ લખો તો એ હાલે, અથવા 18 5 કયો સીધું તમે 18 ના છેદમાં 90 કરો એટલે અહીંયા 18 5 એમ ઉડાડો તો એ વાંધો નથી. સીધા અહીંયા આપણે છેદ ઉડાડીએ પછી આ કેન્સલ કરીએ તો 1 ના છેદમાં 5 એટલે 0.2. ઓકે,